જામનગરમાં રખડતા પશુઓની હડફેટે નાગરિકોના મૃત્યુ થયા હોવાના તથા ગંભીર ઇજાઓ પહોંચી હોવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે આવી ઘટનાઓ બને પછી થોડા દિવસ રખડતા પશુઓ પકડવાની કાર્યવાહી કડકાઈથી કરવામાં આવે છે પરંતુ પછી પરિસ્થિતિ હતી એની જ થઈ જાય છે ચૂંટણીને હવે ગણતરીના દિવસો ભાગી રહ્યા છે ત્યારે ફરી શહેરમાં રખડતા પશુઓ પકડવાની કાર્યવાહી વેગવાન બનાવવામાં આવી છે જેમાં સત્તાધીશોને નાગરિકો કરતાં પોતાની ચિંતા વધારે હોય એવી ચર્ચા છે ક્યાંક ચૂંટણી ટાણે રખડતા પશુની હડફેટે કોઈ નાગરિકનું મૃત્યુ નિપજે તો લોકોનો આક્રોશ ચૂંટણી ટાણે ઘાતક સાબિત થઈ શકે એ માટે ચૂંટણી સુધી રખડતા પશુઓને નિયંત્રણમાં રાખવાનો ઉપરથી ઓર્ડર હોય એવું લાગી રહ્યું છે ગુજરાત વિધાનસભાની પ્રથમ ચરણની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી દરેક બેઠક પર કેટલા ઉમેદવારો છે એ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે જામનગર ઉત્તર બેઠક પર અગિયાર ઉમેદવાર જામનગર દક્ષિણ બેઠક પર ચૌદ ઉમેદવાર જામનગર ગ્રામ્ય બેઠક પર છ ઉમેદવાર તથા કાલાવડ બેઠક પર પાંચ ઉમેદવાર અને જામજોધપુર બેઠક પર નવ ઉમેદવાર મેદાને છે જામનગર જિલ્લાની પાંચ બેઠક માટે કુલ પિસ્તાલીસ ઉમેદવાર મેદાને છે દેવભૂમિ દ્વારકાની દ્વારકા બેઠક પર તેર ઉમેદવાર અને ખંભાળિયા બેઠક પર અગિયાર ઉમેદવાર વચ્ચે ટક્કર છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની બંને બેઠકો પર કુલ ચોવીસ ઉમેદવાર મેદાને છે આમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો એટલે કે સમગ્ર હાલારમાં કુલ ઓગણસિત્તેર ઉમેદવાર વચ્ચે વોટ વોર ખેલાશે આવતીકાલે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ હડતાલ કરવાના છે જેને કારણે અબજોના વ્યવહારો અટકી પડશે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની એટલે કે હાલારની સિંતે રાષ્ટ્રીયકૃત બેન્કોના સાતસો બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાશે પરમ દિવસે રવિવાર હોવાથી શનિ રવિ બે દિવસ બેન્કોનું કામકાજ ઠપ રહેવાથી હાલારમાં આશરે પંદર હજાર કરોડનું ટર્નઓવર અટકી પડશે આજે વર્લ્ડ નેચરોપેથી ડે છે ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચર ક્યોર એન્ડ રયોગ રિસર્ચ સેન્ટર લાખાબાવળ તથા સૂર્યા ફાઉન્ડેશન ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી આયુષ મંત્રાલય ભારત સરકારના સહયોગથી જામનગર શહેરમાં સાયકલ રેલી યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા